सजानंद स्वामी महाराज ने अक्सर पुरुषोत्तम स्वामी महाराज ने शास्त्री जी महाराज ने योगी जी महाराज ने प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज ने प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज ने प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज ने प्रगट गुरु परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज ने प्रगट गुरु परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज ने प्रगट गुरु परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज ने चरोतर ની ભૂમિ એટલે આપણે જાણીએ છીએ એમ આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરતીને આપણા સૌના માટે ગ્રહણ કરી. આ ધરતી પર અક્ષર પ્રસન્ન સ્વામી મહારાજ અને આ સિદ્ધાંતને આગળ ધપાવવા માટે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે બોચાસણની ધરતી ગ્રહણ કરી. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણા સૌના પ્રાણાહાર પુરુષ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પણ યોગીજી મહારાજે જ આ ધરતી પરથી આપણે માટે સૌને ગ્રહણ કર્યા અને આજે આપણે સૌ ભાગ્યશાળી છે કે આ ધરતીની ઉપર આપણું ઋણ છે. આવા માવતરો જ્યારે આપણને આપ્યા છે તે ઋણને ચૂકવવા માટે આજે આ રૂડો અવસર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સમય લગ્નનો અન્ય અવસરોનો પણ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ જ ટૂંકા સમયની અંદર સંતોએ આપના ત્યાં પધરામણી કરીને આજના આ કાર્યક્રમનું અને આવનાર 11મી મેના કાર્યક્રમ માટે જ્યારે આમંત્રણ પાઠવ્યું હવે આપ સૌએ સ્વીકારીને ખૂબ ઝડપભેર આજે આ સભામાં પધાર્યા. આપ સૌને હરિધામ પરિવાર
सेवायज्ञ परिवार ने नड़िया सत्संग मन तरफ थी हूँ आप सौनो आवकार करू छू। मित्र विशाल भाई प्लीज तमे ऊपर पधारो प्लीज प्लीज। आपणे सौ आज भाग्यशाली छे गुरुदेव परम पूज्य प्रेम स्वरूप स्वामीजी सानिध्य में आज आपने आ सभा लाभ थई रह्यो छे। आज मातृदिवस छे, गुरुहरि स्वामीजी आपने खूब ज प्रेम आप्यो छे, ए प्रेम अविरत आपणा पर वरसतो रहे एटला माटे आज आपने एवा मावतर प्रेम स्वरूप स्वामीजी स्वरूपे आपने आप्या छे। मानव मात्र गुण ज प्रेम छे, मां प्रेम आपी सके, प्रेम करता करता आपणा अंतरना तमाम दुखो दूर करी सके एवा प्रेम स्वरूप स्वामी जरा आपने त्यां पधार्या छे, आपने खूब ताळीओना गड़गड़ाट थी अंतर उमड़काथी आज स्वीकारीए। આગળની વિષયના માટે હું પૂજ્ય બોસ સ્વામીને કહીશ કે આજના આ પ્રસંગે ખૂબ ટૂંકા સમયની અંદર 3-4 દિવસથી બોસ સ્વામી એટલે અવિરત સેવા, એટલે અવિરત વિચરણ, રાત્રે 2-2 વાગ્યા સુધી હરિભક્તોને મળવા જવું એ અદ્ભુત સેવાના કૃપાપાત્ર, અને એ બોસ સ્વામીને વિનંતી કરીશ કે આજે પ્રદેશમાં 3 વર્ષ પછી પધાર્યા છે અને ખૂબ જ ઉમળકાભેર જે હરિભક્તોને અમૃતસરની અંદર જે જોમ પૂર્યો છે, આવો બોસ સ્વામી આજના અવસરની અંદર સૌ હરિભક્તોને આપનું રસપાન કરાવો પૂજ્ય બોસ સ્વામી। અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ પાર ભક્તજનને, દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલમૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ, જેની સાધુ સુવાસા જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે, બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો ઝરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિપુને સ્નેહે નમી શબ્દરે। સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ સ્વામીજી, પૂજ્ય પ્રેમ સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય આચાર્ય સ્વામી, સૌ સંતો, આ પ્રદેશના પ્રમુખ એવા પૂજ્ય નગીનભાઈ શેઠ, હરીશ કાકા, કિશનભાઈ સોની અને સૌ સેવાયજ્ઞ પ્રદેશના પધારેલા સૌ ભક્તો, એવું કહેવાય છે ભગવાન સ્વામિનારાયણ અને સંતરામ મહારાજ સમકાલીન હતા અને બંને ભેગા થયા, એક એવું કહ્યું કે હું અહીંયા રહીશ, આ મહારાજ પછી વડતાલ પધારેલા, એટલે આખો પ્રદેશ અધ્યાત્મકથી ધમધમતો છે, ડાકોર છે, સારસા છે, બોચાસન છે, વડતાલ છે, એટલું બધું અધ્યાત્મ ભરેલું છે આ પ્રદેશમાં। એમાંય પાછું શાસ્ત્રીજી મહારાજે આ પ્રદેશને ગ્રહણ કર્યો, કર્મભૂમિ બનાવી, ગુરુહરિ સ્વામીજીએ પણ અભ્યાસ આણંદને વિદ્યાનગર કર્યો, એટલે આપણે ખૂબ નસીબદાર છે કે આ ઉત્સવમાં રહેવાનું મળ્યું। ભગવાન મનુએ મનુસ્મૃતિમાં લખ્યું છે, કળિયુગની અંદર મનુષ્યનો દેહ મળ્યા પછી જે વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ નથી કરતી એને કૃતજ્ઞ કહો, જે વ્યક્તિ કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરે છે એ દર્શનીય અને પૂજનીય છે,
तीजू वाक्य लख्यू भगवान मनुए जे व्यक्ति भगवान ना पवित्र संतना योग में आए एनी जिम्मेदारी भगवान ले छे। आपणे नसीबदार छे के आटला बधा संतोना योग में आपणे लेवानुं मळे। श्रीजी महाराजे पण आशीर्वाद आप्या छे वड़तालना तीजा वचना मत में दीवा जीवा मसाल जीवा वीजड़ी जीवा वड़वाना लग्नी जीवा चार प्रकारना संत लख्या छे। तो आपणे एम थशे के एवा संतो क्यां शोधवा, तो गुरुहरि स्वामीजीए प्रेम स्वामी ने आशीर्वाद आप्या छे, तमे तो पवित्र छो ये वड़वाना लग्नी जीवा संतनी वात करूँ, तमे हजारों ने पवित्र बनावशो ए आशीर्वाद। એટલે આપણે ખૂબ નસીબદાર છે, એટલું બધું દુર્લભ મનુષ્યનું દેહ છે કે ના પૂછો વાત। આવા દેહ મળ્યા પછી આપણી આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલે। પેલા ભાઈ એવું બોલ્યા કે 2 વાગ્યા સુધી, અરે ભાઈ સ્વામીજી તો દિવસ રાત જોયા નથી, 12 ગામ કરતા અને 120 પધરામણી સિસવા છે, ઓડ છે, બોરસદ બાજુ છે, જંબુસર બાજુ છે, સ્વામી 87 સુધી લોહીનું પાણી કર્યું છે, અમારે તો કાંઈ કરવાનું નથી। સ્વામીજી એવો અધ્યાત્મ બગીચો ખીલવીને ગયા છે કે મેં તો ખાલી 2 મિનિટ એક જ પ્રાર્થના કરી ભક્તોને કે આવી એક નાની સત્સંગ સભા કરવી છે, બધાએ જાણે દિવાળીને બેસતું વર્ષ હોય એ રીતે બધાએ અપનાવી લીધો આ વાક્યને। એટલે સ્વામીજીએ જ એવું અધ્યાત્મ ભરેલું છે કે ના પૂછો વાત। હવે સ્વામીજી આપણને મળ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણની આ પ્રસાદીની ધરતી વડતાલને એટલી બધી લીલા મહારાજે કરી છે, એ જોબન પગીને ઘોડો ચોરવાનો હતો અને ઘોડે ઘોડે ભગવાને દર્શન આપેલા અને એમને સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય તો લાલ કલરનો ગુલાબનો હાર પહેર્યો હોય, કાળા વસ્ત્રમાં ભાગવત વીંટેલું હોય અને મને નામ દઈને બોલાવે। અને એ મહારાજે, મેં સ્વામીજીને પૂછેલું તે વખતે સાઉન્ડ સિસ્ટમ હતી નહીં, તો મને સ્વામી કે સાંભળ, 36 ફૂટનું મહારાજનું આસન હતું અને ભગવાન એવા દિવ્ય હતા કે જે પહેલો બેઠો હોય ને છેલ્લો બેઠો હોય એને સંભળાય, અને લાલ ફેટાવાળો આવ્યો તો મહારાજે ઈશારો કરીને કહ્યું કે પેલા ભાઈને લેતા હો, અને એ જોબન પગી હતા। એટલે ભગવાન સ્વામીને એવા અદ્ભુત પુરુષ હતા કે ચૈતન્યને જાણી શકે, એના કર્મોને જાણી શકે, કર્મોને મિટાવી શકે, એ જ પરંપરામાં આજે ગુરુહરિ સ્વામીજી મળ્યા છે। ત્યારે વર્ષો પહેલાં અહીંયા ડૉક્ટર સુંભાઈએ બેજ નાખેલો, વેટેનરી ડૉક્ટર હતા, અમૂલમાં જોબ કરતા, મૂળ જાંબાના હતા, એમને આ બેજ નાખેલો, અહીંયા સત્સંગની શરૂઆત કરેલી। અને ડૉક્ટર સુંભાઈને સ્વામીજી પ્રત્યે એટલી બધી સખાભાવ હતો, પ્રીતિ હતી કે ના પૂછો વાત। તો એમને પેટમાં ખૂબ દુખાવો થયો, તો સ્વામીજીને કહ્યું મને પેટમાં ખૂબ દુખે છે, કંઈ કૃપા કરો સ્વામી કે ભજન કરવું પડશે, ભગવાન સ્વામિનારાયણ વખતે તમે બ્રહ્મચારી હતા અને ખાનગીમાં લાડવા બહુ આલ્યા છે એટલે આજ ગડબડ ચાલે છે કે। એટલે આવા પુરુષ સ્વામીજી જન્મો જન્મનું જોઈ શકે। નવસારી વલસાડ બાજુ એક ભક્ત હતા, તે કે મહારાજ ભક્ત હતો, ગુણાતીતાન સ્વામી ભક્ત હતો, શાસ્ત્રી મહારાજ ભક્ત હતો કે યોગીજી મહારાજ વખતે હતો, આપણે કહીએ ભાઈ અત્યારે શરૂ કરી દે ને સ્વામી, હું કે ખબર, ભગવાન સ્વામિનારાયણ માનકી ગોળી લઈને જતા હતા, ખેતરમાં તમે કામ કરતા હતા, માનકીની નજર તમારી પર પડી, તમે એટલે અમારા યોગમાં છો, આ સંબંધ યોગ છે, માનકીની નજર પડી, એટલે એવો અદ્ભુત સંબંધ યોગ છે। તો ડૉક્ટર સુંભાઈને સ્વામીજી એક વખત એવું કહ્યું કે મને એવા ભગતની ઘેર લઈ જા કે 25 રૂપિયા ભેટ આપે। તમને ખબર છે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તો અહીં 55 જણનું ફેમિલી આવેલું, અને વડીલ હતા કિશનભાઈ સોની, હમણાં બધાને 1 મિનિટ દર્શન આપો એટલે બધા ભક્તો ઓળખે અહીં પ્લીઝ, આ કિશનભાઈ સોની છે, એનું 55 જણનું પરિવાર, અને નાનકડી સોનીની દુકાન હતી એમની, 3 બાથરૂમ જેટલી દુકાન હતી, સ્વામી પતલો દાદરો ચડીને જાય છે, તો ડૉક્ટર સુંભાઈ કે રૂપિયો માગવાનું નહીં, મારો ભગત મારો મિત્ર બહુ નાનો માણસ છે ને 55 જણનું પરિવાર છે, 3 દિવસમાં તો તેલનો ડબ્બો પૂરો થઈ જાય, 2 બહેનો શાકનું કામ કરે, 2 બહેનો કપડાં ધોવાનું કામ કરે, એટલું બધું સ્ટ્રગલ કામ, એ તો સિંધમાં હતા ત્યારે તો 4 બગ્ગી ઘોડી ને બધું મૂકીને આવેલા ઘોડાગાડી, એટલું બધું સમૃદ્ધ પરિવાર હતું, કોઈ જયપુર રોકાયા, કોઈ ઉદયપુર રોકાયા, કોઈ ભીલવાડા રોકાયા, બધા રાજસ્થાનમાં બધા એમના ખૂબ સગાવાલા છે। પછી સ્વામી આવ્યા તે તો ટાંકતા હતા, સોનીનું કામ કરતા, સ્વામી આ ઠાકોરજી પધરાયા અને સ્વામી કે એવું પૂજન કરો કે, અને પૂજન કરીને સ્વામીજી એવું કહ્યું, ડૉક્ટર સુંભાઈ જ ના પાડેલી સ્વામીજીને કે તમારે કશું માગવાનું નહીં, સ્વામી કે ઠાકોરજી આવ્યા આપણા ઘરે એટલે 25 રૂપિયા ભેટ મૂકો, તો બંડીમાંથી જૂની સ્ટાઇલ પ્રમાણે અહીંયાથી કાઢીને 25 રૂપિયા ભેટ મૂકી,
સ્વામી એટલો, કારણ કે 25 રૂપિયા એમના માટે સર્વસ્વ હતું. તો સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, અમે મહારાજને બાપાને પ્રાર્થના કરીશું, ટૂંક સમયમાં તમે 5 દુકાનના માલિક થઈ જશો. આ ગુરુવારી સ્વામીજી. પછી સખાભાવ ડૉક્ટર સોમભાઈને દાદરો ઉતરતા કે હું આજુબાજુ સાયકલો લઈને સભા કરવા જો, અને પેલાને 5 દુકાનના આશીર્વાદ આપી લીધા. સ્વામી કે મારે ઠાકોરજીનું સુખ આલું. અરે ભાઈ, પહેલાં લક્ષ્મીનું આપો, ઠાકોરજીનું પછી કે. પણ આવા ગુરુવારી સ્વામીજી આજે કિશનભાઈનું પરિવારની નાની મોટી 8 ગોલ્ડની દુકાન છે, જ્વેલર્સની 8 દુકાન છે. એથી મને અગત્યની વાત તો એ લાગે કે આટલું મોટું પરિવાર હોવા છતાં 20-25 જણનું પરિવાર સત્તા એક જ કિચન, એ ગુરુ સ્વામીના આત્મીયતાનો સંદેશ, એક જ કિચન. આ જે સ્વામીજીએ રેડ્યું છે વડીલોનો રિસ્પેક્ટ, વચનામતમાં પણ ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે, વડીલો સાથે, વડીલો જે હોય એ નાના સાથે માતૃભાવ રાખે, સરખે સરખા હોય તો મિત્ર ભાવ રાખે, અમે લોકોએ એમની પ્રત્યે વડીલોનો ભાવ રાખવાનો. મહારાજે લખ્યું છે એ જે વિવેક છે. અને મને સૌથી વધારે નડિયાદ સુખ એટલા માટે ગમે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયેલો, એ આ નડિયાદ. એ એમને સેપ્ટિક થયેલું અને કહે છે કે ભાઈ પેલા નાઈ ભાઈ પાસે જાઓ, તો મેડિકલ એટલું બધું ડેવલપમેન્ટ નહોતું, તો ગરમ સળિયો કર્યો, વેલેન્ટાઇનનો ગુલાબ નહોતો, ગરમ સળિયો કર્યો હતો. પેલા ભાઈ લગાડતા ગભરાય, સરદારે લગાડી દીધેલું, એ લોખંડી પુરુષની આ ધરતી છે. બીજો પ્રસંગ મને એમને બહુ ગમે, મનોબળ કેટલું બધું મજબૂત સરદાર વલ્લભભાઈનું. કેસ લડતા હતા એમને, એમના પત્ની સ્વધામ ગયા અને તાર આવે છે કે આ આવું જ તાર ખિસ્સામાં મૂકી દીધું, આપણું તો બીપી ડાઉન થઈ જાય. આટલું સાંભળીએ તો વકીલ વાત કરીએ એ પણ ભૂલી જઈએ આપણે. એટલે સ્વામી કે મને ખેડાને આનંદ એટલા માટે ગમે, આખો ખેડા, કે સ્વામી કે સુરવીર ભક્તિ અને બુદ્ધિ પ્રધાન. એટલે શાસ્ત્રી મહારાજને ભગવાન સ્વામિનારાયણે આ ધરતીને પસંદ કરેલી છે. એટલે છેલ્લી એક નાની મારી પ્રસંગ કહીને પૂરું કરી દઉં. એવા કલ્પનાતીત ગુરુહરિ સ્વામીજી હતા કે એમના યોગમાં જે કોઈ આવે, અહીંયા હાથ જ કરીને ગામ છે. મારી 2007માં અહીંયા ગુરુજયંતિ ઉજવાઈ ત્યારે 1 લાખ ભક્તો હતા કોલેજની પાછળ. પછી સ્વામીજીએ મારી સેવા મૂકી કે આપણે હવે નડિયાદ બાજુ ફરવાનું. એટલે અહીંના જે કાર્યકર્તા હતા, તો મને એવું લાગ્યું આટલા બધા લાખ ભક્તો હશે તો અહીંયા તો બહુ મોટી સભા થતી હશે, તો 7 જણની સભા થતી હતી. એટલે મેં કહું ઢાંકણી લાવો. મને કે આના માટે, એટલે મારો આનંદ કરવાનો ટેવ. મેં કહું 7 જણની સભા ચાલે. પછી ભગવાનને બુદ્ધિયોગ આપ્યો મને કે ભાઈ આમની ઘેર 10 જણ ભેગા કરો, આની ઘેર 10 જણ ભેગા કરો. ધીરે ધીરે સ્વામીની કૃપાથી 39 ગામમાં સત્સંગ ચાલે છે આજે. 39 ગામમાં એમાં આ બાજુના જે ભક્તો છે, હાથ જ ડાબી સાઈડના ભક્તો અમદાવાદથી બરોડા જતા, એ મોટા મોટું ગામને સ્વામીજીની ત્યાં સૌથી મોટી 13,000 ભક્તોની સભા થયેલી. હતું નિમિત્ત એક ડેરીનું ઓપનિંગ. એટલા નાના 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 ભક્તો છે, એટલા બધા 1.5 વીઘા 2 વીઘા પણ નાના મોટા વ્યસનો હતા. ગુરુહરિ સ્વામીજીના આશીર્વાદથી કોકણીમાં ડ્રિંક હતું તો કોકણીમાં મીટ હતું, તો કોઈની અંદર ગેમલિંગ હતું, કોકની અંદર વિષય માર્ગી જીવન હતું, પણ સ્વામીના આશીર્વાદથી એટલું નિર્વ્યસની જીવન થઈ ગયું અને એટલું પવિત્ર જીવન જીવે છે કે સ્વામીજી જે શિક્ષાપત્રી પ્રમાણનું લાઈફ કહે છે, તો હાથજની સામે વીણા ગામ છે તઈના ભક્તો કે શું કર્યું સ્વામીજીએ કે આટલો બધો ચેન્જ આવી ગયો. 2015માં વડોદરા યુવા મહોત્સવ હતો, તો મને સ્વામી કે આપણે તમારો વિભાગ છે તુવેરની સેવા કરે, હવે આ બાજુ તો ટોબેકો થાય અને એવા કોઈ ધનાઢ્ય હરિભક્તો નહીં. તો નવાપુર નવા ગામ કરીને એક ગામ છે, એ બહેનોને એટલી બધી ભક્તિ, નાના નાના ઘર, એક ભેંસ રાખે એવા ગામ. સખી મંડળમાંથી 1,15,000ની લોન લીધી. અમારા જે લીડર છે એને મેં મોકલ્યો તો એમનું છાતીનું બ્રીધિંગ બેસી ગયું. 5 વર્ષે લોન પચશે, પણ સ્વામીજીએ જે સેવા કરી છે ને, આવા આંખમાં આંસુ આવી જાય એવા હરિભક્તો છે. આ કેટલું મોટું ડેડિકેશન હોય તો બધા આપે, ના હોય તો કે કઈથી આપે, પણ જે ના કાઢી શકે એવા ભક્તોનું અદ્ભુત જીવન છે અહીં આગળ. અને એવા ગુરુવરી સ્વામીજી મળ્યા છે. તારે એક ગામમાં જવાનું થયું, એ નવા ગામમાં એક વડીલ બેઠા હતા. મેં કહું આ ગામમાં કેટલા ઘર, ટાઈમ ના બગાડશો, ગાડીમાં બેસીને નીકળી જાઓ કે તમારા જેવા બહુ આવી ગયા, ટાઈમ ના બગાડશો. હવે હું દીકરા જેવો લાગ્યો વડીલને. મેં કહું એવું નહીં, હું આપને એટલું પૂછું છું આ ગામમાં યુવકો કેટલા. મને કે 20. મેં કહું ઘર એ લોકોના, તો કે આ ઝૂંપડો ખાલી દેખાય. કહું છે જ નહીં. મેં કહું એ બધા પરણેલા છે, તમારા બહેનોનું શું કામ. મેં કહું મારે કંઈ શું કામ નથી, હું પૂછું છું એ ગ્રસ્થ આશ્રમમાં, તો કે એ બધી દીકરીઓ આ લોકો વ્યસની છે એટલે ઘેર પિયરમાં જતી રહી. પછી મેં ધીરે રહીને દાદાને પૂછ્યું અહીંયા
એ લોકોના ભૂલકા છે. તમારું બાળ કેન્દ્ર ચાલુ કરું, મેં કહું એવું નહીં પૂછું છું, તો કે એ બધા ભૂલકાઓ પણ મામાને ઘેર જતા રહ્યા છે. પછી મને કે 2 વીઘા જમીન છે, 1.5 વીઘા બધું વેચાઈ ગયું છે, એ ગામમાં મારે જવાનું થયું. સ્વામીજી કેવું નિમિત્ત મને બનાવે છે એની વાત કરું છું. પછી 2 ખુરશી હતી, ઠાકોરજી પધરાયા, સાકર ને તુલસી ધરાઈ, એકવાર ગુરુરી સ્વામીજીના દર્શન કરાય. સ્વામીજી એવું કહું કોઠારી સ્વાઈ કંઠી પહેરાવે, કોઠારી સ્વાઈએ કંઠી પહેરાઈ. બીજો એક હોશિયાર દીકરો છે, સરદાર આવાસ યોજનાની સ્કીમ આવી, 20 મકાન થઈ ગયા. આપણો જે યુવક હતો ભણેલો ગણેલો, 20 મકાન થઈ ગયા, વ્યસનો મટી ગયા, અને 2 જ વર્ષમાં 20 બાઇક છૂટ્યા. આ YDSનું કાર્ય છે આ સ્વામીજી. એટલે જે લેવલે જઈને સ્વામીજી કામ કરે છે ને, એટલે સ્વામીજી એવું કહે કે ભાઈ પ્રેમ આપો, 60% પ્રેમ આપો સ્વામી કહે. અને સ્વામી એવા દિવ્ય પુરુષ છે કે આપણા જીવનમાંથી વ્યસનો ને બધું ધીરે ધીરે નીકળી જ જાય, અને એની ગામોમાં એટલી બધી અસર પડી અને પરિવારો બધા સંયુક્ત રહેતા થઈ ગયા. છેલ્લી વાત, અમેરિકામાં સ્વામી સભા કરતા હતા કોઈ ટાઉનમાં, તો 100-150 ગાડીઓ થઈ ગઈ, તો કોઈએ ત્યાંના પોલીસને ફોન કર્યો, ઇન્સ્પેક્ટર કંઈક આવ્યા. સ્વામીજી 50 ભાઈઓ આગળ બેઠા હતા, માતૃશક્તિ બધી પાછળ બેઠી હતી, એટલે બહારનો નોક કર્યો અને જોઈ લીધું એમને, તો બધા સભામાં બેઠા હતા. પછી બહાર નીકળી ગયા, પછી જે ભાઈ હતા એ બહાર ગયા અને જ્યુસ પીવડાવ્યું કે ભાઈ હમણાં 15 મિનિટમાં સભા પતી જશે. તો પેલા ભાઈ એવું બોલ્યા કે આ મહારાજના દર્શન કરીને, આ પોપના દર્શન કરીને મારું મન શાંત થઈ ગયું, એટલો બધો જિંદગીમાં આનંદ નથી થયો એવો આનંદ થયો, કારણ કે સહજાનંદને સાંગોપાન સ્વામીજીએ ધારેલા, એ સહજાનંદમાં લઈ જાય એવા પુરુષ હતા. પછી એ કે મારે આ પોપ જોડે ખાનગી કરવી, તો કે આ સભાપતિ એટલે અમને તમને કરાવીએ ખાનગી. તમામ મુક્તો પૃથ્વી પર જેટલા છે હરિભક્તો દુઃખી છે, સ્વાય કે પૃથ્વી પર જન્મ આવે એટલે શિક્ષાપત્રી અને પ્રથમ 16-18 પ્રમાણે કોઈએ પણ જીવવું પડે, આ 2 જ છે સ્વાય કે પૃથ્વી પર આપણે આવ્યા તો આ પ્રમાણે તો પહેલું જીવવું જ પડે. એટલે પછી સભાપતિ ગઈ, પછી સ્વામીજીના દર્શન કરવા એટલે ભાઈને લાયા, એનું નામ હતું મિસ્ટર નેગી, અને 110 કિલો વજન, 100 ફૂટ હાઇટ, આપણા જીવન તો આમ પકડત ગાડી મૂકી દે એવા મજબૂતે. પછી સ્વામીજીને જોડે થોડી ગોષ્ઠી કરી, દાસ સ્વામીને મળી લો સ્વામી કે, એટલે દાસ સ્વામીને મળ્યા. એટલે દાસ સ્વામીએ સ્વામીજીને એ જે ઇંગ્લિશમાં બોલે એનું ગુજરાતી કહ્યું કે સ્વામી 2 ગેંગ વર્લ્ડ પર વખણાય છે, એક ન્યુયોર્કની અને ઇટાલીની, એને માફિયા ગેંગ કે, માફિયા ગેંગ કે એને કહે. અને એ એવા કે ન્યુયોર્કમાં તમારી મર્સિડીઝ ઊભી રહી હોય તો 10-15 સેકન્ડમાં તો ચારે વ્હીલ કાઢી નાખે, બિલકુલ એટલા એક્સપર્ટ તમને કે પેલી કાર રેલી ચાલે ને એ લોકો કે, એટલે બધે કાગડા કારા છે મારો કહેવાનો મતલબ. પછી એ મિસ્ટર નેગીને દાસ સ્વામીએ ખાનગી કરી, પછી સ્વામીજીએ માળા આપી, નાના ઠાકોરજી આપ્યા, સ્વામી કે 11 માળા કરશો, 50% સમાધાન થયું, પછી ના થયું. પછી દાસ સ્વામીને કહ્યું, સ્વામી કે શું કહે છે, તો કે એમના 3 મિત્રોના મર્ડર થઈ ગયા, ડ્રગ્સનો હેરોઈનનો બહુ મોટો ધંધો, પરિવાર સાથે બધાના મર્ડર થઈ ગયા, એટલું જબરજસ્ત ગેંગ હોય, એટલે કે આવો 4th નંબર મારો છે, તમારા સ્વામીજીને કોણે મને આશીર્વાદ આપે કે. તો સ્વામીજી એવું બોલ્યા કે દાસ સ્વામી હવે હું હિન્દી બોલું એનું ઇંગ્લિશ કરવાનું, જીતને તારે ગગન મેં, ઇતને શત્રુ હોય, કૃપા હોય ભગવાન રામ કી, ઈસુ કી, શ્રીજી મહારાજ કી, યોગી બાપા કી, બાલના ટેડા હોય સ્વામી કે, કરો ઇંગ્લિશ કે એનું. અને દાસ સ્વામી એનું ઇંગ્લિશ કર્યું, એટલે એ થોડો ખુશ થઈ ગયો. પછી સ્વામીજી એવું કહ્યું, બીજું એને કહો સ્ટ્રીટમાં જઈને ભૂંગરું લઈને બોલે, જે લોકો કહેતા હોય તારું મર્ડર કરી નાખે, મિસ્ટર નેગી હિયર, જેની તાકાત હોય મારો, આવી નિર્ભયતા પ્રગટાવી દીધી. અને સ્વામી કે મહિનામાં 1 વાર ન્યૂજર્સી મંદિરમાં પ્રદક્ષિણા કરવાનું, આજે મિસ્ટર નેગી જેવે છે, આ તો સામાન્ય વાત છે સ્વામીજીની, 1 સેકન્ડમાં નિર્ભયતા પ્રગટાવી દે. આવા ગુરુહરિ સ્વામીજી જ્યારે હતા ત્યારે સંઘર્ષો કી છાયા મેં, અસલી આઝાદી પલતી હૈ, ઇતિહાસ ઉસ ઓર બદલતા હૈ, જીસ ઓર જવાની ઢલતી હૈ. 1,40,000 માણસને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા હિટલરે. પછી સ્વામી કે લિસ્સે નામમાં ગામમાંથી આઇન્સ્ટાઈન જાય છે ઇઝરાયલ, અને છેલ્લે આઇન્સ્ટાઈન બધાને ભેગા કરીને એવું બોલે છે, મોર ધેન સેન્ટ, એવું બોલે છે, આપણા ભાઈઓને મારી નથી નાખ્યા, આપણા ભાઈઓને પ્રભુએ પોતાની ગોદમાં બેસાડી દીધા છે. બીજું, 1 ઇઝરાયલ ભૂખ્યો થાય તો પેટ ચીરીને આલજો. અને ત્રીજું એમને એવું કહ્યું, કોઈ જીવે કે ના જીવે આપણે જીવવું છે, એમાંથી આખું ઇઝરાયલ ઊભું થઈ ગયું. 80 દેશ આમ નજર નથી કરી શકતા. અમેરિકાના જનરલે પૂછ્યું, અલા તમારી દસર ડીશમાં ચટણી જેવી,
આ ચાલ્યા જાય તો તમે પતી જાઓ. તો ઇઝરાયલનો જનરલ શું કહે ખબર, અમારો એક જ યહૂદી પાસ વોટર કરે તે 80 કરોડ તણે જાય. બાપ રે બાપ, આ કેટલી આત્મીયતાની આ તાકાત, કેટલી યુનિટી, કેટલી જબરજસ્ત એ લોકોની છે. મારા કહેવાનો મતલબ બહુ ક્વોલિફાઈડ માણસ હોય, જબરજસ્ત યુનિટી એ લોકોની. વર્લ્ડમાં હાઈએસ્ટ ફ્રૂટ ઇઝરાયલ, વર્લ્ડમાં હાઈએસ્ટ મિલ્ક ઇઝરાયલ, વર્લ્ડમાં હાઈએસ્ટ ફ્લાવર ઇઝરાયલ. તો એક આત્મીયતાથી સ્વામીજીને બહુ ગમતો એ દેશ. એમ આપણે પણ અરસપરસના સ્વભાવ છોડીને અહીંયા ભૂમાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે. નડિયાદમાં જે મંદિર છે અંદર, એ ભૂમાનંદ સ્વામીએ બનાવ્યું. અહીં અંગ્રેજ અમલદાર પણ અહીંયા મહારાજને મળેલા, એટલે વિશેષ સાક્ષર નગરી કહેવાતું. નડિયાદ એટલે સાક્ષર નગરી. અહીંયા લેખકો કવિઓ બધા જબરજસ્ત થઈ ગયા. મારી વાતો ખૂટશે નહીં, પણ ભગવાન કિશન, ભગવાન શિવ, ભગવાન સ્વામિનારાયણ, પ્રેમ સ્વામી કાયમ કે છે 11 તારીખે ગુરુ જયંતિ છે, વૈશાખ સુદ દસમ, એમાં જરૂરથી બધા પધારજો. એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, વલ્ભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ બંને ભેગા થઈ ગયા. મોબાઈલની જરૂર નહીં, હતો જ નહીં. વલ્લભ પેલા કે ચૈતન્ય બંને એક જગ્યાએ બેઠા અને કહ્યું, સત્સંગનું ફળ એક લીટીમકો ગાયના શિંગડા ઉપર, રાયનો દાણો જેટલા સેકન્ડ રહે એટલો સત્સંગ મળી જાય, કરોડ જન્મના પાપ ખતમ થઈ જાય. પછી ચૈતન્ય મહાપ્રભુએ વલ્ભાચાર્યને કહ્યું કે ગાયના શિંગડા ઉપર જેટલો ખસખસનો દાણો રહે કે રાયનો દાણો એટલો કુસંગ મળે, કરેલું બધું જતું રહે. એવા યુગમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે નિરંતર જાગતા રહેવું પડે, જાગતા રહેવું જ પડે. સ્વામી કે જાગ્રત ચૈતન્યના ભગવાન છે, અષ્ટાંગ યોગ જાણતો હોય, અનંત ધ્યાન ધ્યાનના કરતો હોય, નિત્ય કરોડ ગાયનું દાન કરતો હોય, સત્સંગ વિના કાંઈ નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું. અને એક મને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું વાક્ય ખૂબ ગમે છે, છેલ્લું, 100 વર્ષ સુધી સત્સંગ કરશો, એક જ દિવસ નહીં કરો તો માયાનું આવરણ ચડી જશે. એટલે બે સંતો હતા જેને સંન્યાસી કહેવાય, નદી ક્રોસ કરતા હતા. તો એ આ બાજુ 200 માણસ, પેલી બાજુ 200 માણસ, સવારના 10 વાગ્યાનો સમય હતો. 10-12 વર્ષની એક દીકરી એવું કહ્યું, મહારાજ તમે મને સામે પાર લઈ જશો, મારી મા બહુ બીમાર છે, હું આ બાજુ મામાના ઘરે આવી હતી. તો કે આ બેટા બેસાડી બેસી જા, થોડી બુક આપી નદી ક્રોસ કરાવી દીધી. પેલા સંસ્કૃત ભણવા જતા રહ્યા, મહારાજ એવો જોડો હતો, 6 મહિના પછી પાછા આવ્યા. પછી ગુરુને એવું કહ્યું કે અમને આવું કરી લો, એટલે મને બોલાવ્યો. તમે શું કર્યું હતું? એક્ઝામ્પલ, સંન્યાસીની વાત છે, અમારો તો નિયમ જ નથી, નિયમ ખરા પણ આ બહેનોના નહીં ટૂંકમાં. એટલે પૂછ્યું શું કરેલું, તો કે આવી તે એક દીકરીને ક્રોસ કરાવ્યું નદી. પછી પેલાએ મારા જીવન બોલાવ્યો કમ્પ્લેન કરતા, તે કે એને તો 15 મિનિટ ક્રોસ કરાવી, ત્યાં 6 મહિના હું કાં ઉચકી, ખ્યાલ આવ્યો તમને? એટલે આવું જ ચાલે, ના ખબર પડી તમને? પહેલાં એ તો 15 મિનિટ નદી ક્રોસ કરાવી, પણ તમે 6 મહિના ઉચકી. એટલે ભગવાન સ્વામિનારાયણ કે સવડા વિચારને ગ્રહણ કરવાના, અવડા વિચારનો ત્યાગ કરવાનો, સંત અને સત્સંગીમાં ગુણ જોવાના અને પોતાનો દોષ જોવાનો. પ્રથમનું 16નું વચનામત બધા મોડે કરી દો સ્વામી કે. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને સ્વામી આરતીમાંથી આવ્યા તો મને કે આખો દિવસ કેમ્પસમાં બધાના હરિકૃષ્ણ મહારાજ તરીકે જ દર્શન કરવાના. એટલે અમને તો માય થવું પડે, બાપય થવું પડે, મિત્રય થવું પડે અને ગુરુય થવું પડે. કોણ વાળે, આપણી ભૂલો કોણ જોઈ શકે? તો ભગવાન ગુરુહરિ સ્વામીજીએ પૂજ્ય, ત્યાગવલ સ્વામીને પૂજ્ય, પ્રેમ સ્વામી, એ બેની આજ્ઞામાં આપણને રહેવાનું કહ્યું છે. આપણે એમની આજ્ઞામાં રહેવું છે. એક એ 27 ટીએન સિંગ નામના હરિભગત છે, 2000 માણસની ગોવાળી કરે છે, એડવોકેટ છે, યુપીમાં છે. સ્વામી કે આપકો અંકોટ મેં નહીં આને કહા, આ બાજુ પ્રાદેશિક સંત સેવક સ્વામીએ કહ્યું ટીએન સિંગ આપકો આને કહા હે. 300 હરિભક્તોની વચ્ચે સ્વામી જોઈ ગયા, ટીએન સિંગ કે અહીં આવો, મેને આપકો ના કહા તને ક્યુ આયે. તો ટીએન સિંગે હાથ જોડીને કહ્યું કે આપને જો 10-15 નિયમ લિખે અમરીશ મેં, ઉસમે એક નિયમ લિખા હે ભગવદી કી આજ્ઞા મેં રહેને કહા. સ્વામી કે એસા? સેવક સ્વામીને કહા મેરી તો ઈચ્છા નહીં થી, આપકી મરજી બતાઈ થી, ફિર ભી ઉન્હોને કહા કે આપકો આને કહા હે. તર સ્વામી એવું બોલ્યા, ભગવદીમાં નારાયણ કામ કરે છે. આભા વડીલો જ્યારે આપણને મૂક્યા છે ત્યારે આ માર્ગે ચાલવાનું. ખૂબ ખૂબ બળ ભક્તિને શક્તિ આપે. કોણ દેતા ઉમ્ર કર ભરકા સહારા, લોક તો જનાજે મેં ભી ખંદે બદલતે રહેતે હે. મરનારની ચિંતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરી જઈશ, કોઈ મળતું નથી. દેહને બળતો જો, આગમાં કોઈ પડતું, આગની ક્યાં વાત કરો, રાખને કોઈ અડતું નથી. થોડું પણ આમ આપણે સોલિડ જેવી લેવું છે. સિતારોને કહા આકાશ બદલ ગયા, તો હર બુલબુલને કહા ચમન બદલ ગયા. એક સંતને કહા કુછ નહીં બદલા, શરીર તો એક હી હૈ, સિર્ફ કફન બદલ ગયા. 84 લાખ યોનિથી ફરિયાદ કરે છે, ફરિયાદ કરીએ છીએ, ફરિયાદ કરે. થોડું પણ અદ્ભુત જીવન જીવી લેવું છે, થોડું પણ પરફેક્ટ જીવી લેવું છે. તો ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ સ્વામીજીના ચરણો પ્રાર્થના ગાવા. અદ્ભુત માવતર સંતો આપ્યા છે,
સ્વામિનારાયણ ભગવાન તિલકને ચાંદલાનું નિશાન આપ્યું. મને એક જણા કે આ ચાંદલો મેં કહું અમારા પ્રભુ પૃથ્વી પર અખંડિત છે, એ સૌભાગ્યવંતનો ચાંદલો છે. લાલ ચાંદલો કોણ ના કરે? જેમના પતિ સ્વધામ ગયા હોય ના કરે. એટલે આપણો આખો સૌભાગ્યવંતો સંપ્રદાય છે. તો આ મારી વાતો ખૂટશે નહીં, ફરી મળીશું. પણ એક જણાએ આખી રાત હોળી, આખી રાત લંગર પેલું અરે હોળી ચલાવી, પછી ખબર પડી લંગર જ નહોતું છોડ્યું. એમ જેટલા મન બુદ્ધિ છોડીશું તો જ આગળ વધારશે. મારીને તમારી આત્માની યાત્રા વહેલી તકે પ્રભુ તરફ ચાલે એ મહારાજ અને વડીલોને ચરણો પ્રાર્થના. જય સ્વામિનારાયણ.